नमस्कार, आप જોઈ રહ્યા છો ઝલમકી આવાસ ન્યૂઝ। મત ક્ષેત્ર કિસાન વાડીની પ્રજાની નાની નાની સમસ્યાનો સ્થળ ઉપર જ નિકાલ લાવવા માટે સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ પગપાળા નીકળ્યા, સાથે કાઉન્સિલરો અને અધિકારીઓ પણ ફૂટપાથોના દબાણ દૂર કર્યા હતા। ખાડાઓમાં પેચ વર્ક પણ જોવા મળ્યું, ગંદકી દૂર કરીને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો। જોકે કેટલીક મહિલાઓએ ગંદકી અને દૂષિત પાણીથી ફેલાયેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગ અંગે તંત્રને આડે હાથ લીધું હતું। સ્થાયી અધ્યક્ષ અને કાઉન્સિલરોના રાઉન્ડ સમય ગધેડા માર્કેટ પાસે ઢોર પાર્ટી અને ગૌપાલકો વચ્ચે પણ રીતસરની રેસ લાગી હતી। આપણે બધા જ વડોદરા શહેરને એક દિશામાં ઈચ્છીએ છીએ કે ટ્રાફિક રહિત રોડ રહે, સ્વચ્છતા મુક્ત આખું શહેર રહે। સ્વચ્છતાથી આપણે બધાએ ટેવાવાની જરૂર છે। હું ને તમે બધા એક પહેલ કરવાની જરૂર છે બધાએ જ, કે જે પ્રકારે સ્કૂટર ઉપર ફેમિલીવાળા નીકળીએ છીએ અને કચરો ગમે ત્યાં નાખીએ છીએ, ગાય માતાને આપવાનો વિષય હોય તો આપણા ઘરના આંગણે આપીએ, એ પણ એક પ્રથા પાડવાની જરૂર છે। આવનાર સમયમાં જ્યારે ગમે ત્યાં કચરો નખાય છે, સીસીટીવી મોનિટરિંગ થશે, એના ઉપર જે પણ પકડાશે એને દંડ કરવામાં ચોક્કસ આવશે। સાથે સાથે જે પ્રકારે લારી ગલ્લા બોર્ડ ટેમ્પો ગાડી ફૂટપાથની બાજુમાં ઊભા રાખે છે, ડિવાઈડરની વચ્ચે ઊભા રાખે છે, એ પણ ખૂબ સલાહ આપીને આગળ વધ્યા છે। આવનાર સમયમાં જ્યારે પણ આ વસ્તુ વચ્ચે આવશે ત્યારે અમે ચોક્કસ એ દિશામાં કામ કરવાના છે। 17 સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ, 25 સપ્ટેમ્બર દીનદયાળજીની જન્મ તારીખ, સાથે 2 ઓક્ટોબર ગાંધી બાપુની જન્મ જયંતિ સુધી આખા શહેરમાં 4400 જેટલા સફાઈ સેવકો સફાઈની બીટ સ્વચ્છ કરે છે, જેમાં મારી બીટ સ્વચ્છ બીટ એ અભિયાન હેઠળ આખા શહેરમાં સેગ્રીગેશન ઓફ પ્લાસ્ટિક ફ્રોમ હોમ, પ્લાસ્ટિક ઘરેથી જ જુદું પાડીને આપણે આપીએ, જેથી કરીને ગાય માતાના મોંમાં પ્લાસ્ટિક ન જાય અને ગટર ચોકઅપના પણ પ્રશ્નો ઓછા થાય, એ દિશામાં આપણે બધાએ પહેલ કરવાની જરૂર છે અને લોકો સહકાર પણ આપે છે। ગઈકાલની જ વાત કરીએ તો ગધેડા માર્કેટથી પૂર્વમાં ચાલ્યા હતા સુપર બેકરી, લોકોએ એટલો સહકાર આપ્યો છે। આજે ગધેડા માર્કેટથી મહાવીર હોલથી પરત આવી અહીંયાથી પાછા ઠેકરનાથ તરફથી પાછા પરત ગધેડા માર્કેટ, અમારા કાઉન્સિલર નૈતિકભાઈ, પ્રફુલ્લાબેન, તેજલબેન, અધિકારીઓ, વોર્ડ ઓફિસર, એન્જિનિયર, દબાણ શાખાની ટીમ સાથે રહીને આખું મોનિટરિંગ કર્યું, લોકોમાં એટલો સહકાર છે, આપ જુઓ છો માજી પણ એટલા જ ઉત્સાહથી અમને
સલાહ સૂચન કરી રહ્યા છે કે આ પ્રકારે કામ કરીએ. ચાર રસ્તા પાસે બી લારીઓનું દબાણ હોય. ચોક્કસ એ દિશામાં આવનાર સમયમાં જે રીતે પાનીગેટ શાક માર્કેટ અંદરની તરફ હટાવ્યું છે એ જ પ્રકારે આ શાક માર્કેટને પણ એક સુચારુ રૂપે કિસનવાડી પાસે એક જગ્યા છે કોર્પોરેશનની એમાં વ્યવસ્થિત પ્લાનિંગ કરીને બધાને ઓટલા આપવાની દિશામાં આગળ વધીશું.